બરુશહેરમાં ડમ્પિંગ સાઇટની સમસ્યાનું 8 દિવસ થઈ જવા છતાં નિરાકરણ નહીં આવતા પરેશાન પ્રજા વચ્ચે અધિકારીઓ પદાધિકારીઓ લાચાર જોવા મળી રહ્યા છે. ભરૂચ પાલિકાની થામમાં ગેરકાયદે હંગામી ડમ્પિંગ સાઇટ બંધ થતાં શહેર છેલ્લા 8 દિવસથી ઉકરડાનો ઢગ બની ગયો છે. ડોર ટુ ડોરના કચરાથી ભરેલા વાહનો પણ ખાલી થવા માટે રાહ જોઈ રહ્યા છે. શહેરના તમામ 11 વોર્ડમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગ અને ખતબત્તી ગંદકીનું સામ્રાજ્ય જામી રહ્યું છે. પ્રાઇમરી કલેક્શન સેન્ટરનો મક્તમપુર ખાતે વિરોધ થયા બાદ હવે પાલિકાને શહેરમાંથી ઉઘરાવેલ કચરો ભેગો કરવાનું સ્થળ પણ શોધવાનો વારો આવ્યો છે. જોકે મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે અંકલેશ્વર જીઆરડીસીની કંપનીમાં હાલ હંગામી ધોરણે ભરૂચના કચરાના નિકાલની વ્યવસ્થા 2 દિવસથી ઊભી કરાઈ હોવાનું કહ્યું છે. બીજી તરફ પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવે પાલિકા તંત્ર છેલ્લા 6 દિવસથી ડમ્પિંગ સાઇટ અને પ્રાઇમરી કલેક્શન સેન્ટરનું સ્થળ શોધી રહ્યા હોવાનું કહી રહ્યા છે. કચરાના નિકાલ માટે પાલિકા પાસે કોઈ સ્થળ હાલ નહીં હોવાથી 8 દિવસથી ભરૂચમાં ગંદકી અને કચરાની ભરમાળ વચ્ચે ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો પ્રાઇમરી કલેક્શન સેન્ટર માટે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંબાખાના સ્થળ પર નજર દોડાવાઈ રહી છે. સાયખામાં કાયમી ડમ્પિંગ સાઇટ કેટલા વાદ વિવાદ અને કારણોસર વિકસી નહીં શકતા, છેલ્લા કેટલાક વર્ષોથી ડમ્પિંગ સાઇટનો વિવાદ પાલિકા માટે સરદર્દ બન્યો છે. શહેરમાં પહેલા વરસાદી પાણીના ભરાવા, ડ્રેનેજો ચોકઅપ, માર્ગોના ધોવાણ, ખાડા ખાબોચ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી કચરાનો નિકાલ અટકી જતા શહેર અસ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો વહેલી તકે કચરાના નિકાલની વ્યવસ્થા નહીં કરાય તો ભાજપ શાસિત પાલિકા સત્તાધીશો સામે પ્રજા સ્વયંભૂ બળવો કરે તેવી સ્થિતિ સર્જાય તેવા સંજોગો ઊભા થઈ શકે છે.